હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ગુવાર બટાકાનું શાક આજે આપણે બનાવીશું. ગુવાર બટાકાનું શાક છે તે ખૂબ જ સરસ લાગતું હોય છે ટેસ્ટમાં. તો આજની આ સિમ્પલ રેસીપી છે અને જે નોર્મલી રેગ્યુલરી મસાલો યુઝ થાય છે એ જ મેં નાખીને બનાવ્યું છે. અને આજની આ રેસીપી મોસ્ટ રિક્વેસ્ટેડ છે. અને જો તમારે બી કોઈ રેસીપી જાણવી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો ચાલો આજની આ સિમ્પલ અને ટેસ્ટફુલ રેસીપી શરૂ કરીએ. શાક બનાવવા માટે મેં અહીંયા 300 ગ્રામ જેટલો ગુવાર લીધો છે અને 2 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે. તમે તમારા અકોર્ડિંગ લઈ શકો. અને એને છે મેં સુધારી લીધા છે અને 2 પાણીએ વોશ કરી લીધા છે. તમે નાની મોટી સાઇઝ તમને પસંદ હોય એ રીતના કટ કરવા. ત્યારબાદ આપણે તેલ ગરમ કરીશું. મેં અહીંયા 2 મોટા ચમચા તેલ લીધું છે. તેલ સરસ રીતના ગરમ થઈ ગયા બાદ આપણે એમાં રાઈ એડ કરીશું. રાઈ સરસ ફૂટી જાય ત્યારબાદ જ આપણે હિંગ એડ કરીશું અને આખું જીરું નાખીશું. અને લાસ્ટમાં આપણે એમાં છે તે લસણની પેસ્ટ નાખીશું અને એને સરસ રીતના મિક્સ કરી દેશું. ગમે તે શાક તમે બનાવો એમાં લસણની ચટણીનો યુઝ કરવો કાં પછી લસણની પેસ્ટ, જેનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને ત્યારબાદ આપણે છે તે આની અંદર બટાકા અને ગુવાર એડ કરી દઈશું અને આને સરસ રીતના મિક્સ કરી દઈશું. અને ગુવાર બટાકાને હંમેશા છે 5 થી 7 મિનિટ આપણે તેલમાં જ ચડવા દઈશું. 30% ચડી જાય ત્યારબાદ આપણે એમાં મસાલા કરીશું તો ઢાંકી દઈશું. 5 થી 7 મિનિટ ચડી ગયા બાદ આપણે આ જે ગુવાર અને બટાકા છે તે 30% જેટલા ચડી ગયા હશે. આવી રીતના કરવાથી શાકનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવતો હોય છે. તો હવે આપણે આને સરસ રીતના મિક્સ કરી અને મસાલા કરીશું. તો હું અહીંયા લાલ મરચું લઈ રહી છું 1.5 ચમચી જેટલું. તમે તમારા મુજબ ઓછું વધુ લઈ શકો છો. ત્યારબાદ 1/4 ટેબલસ્પૂન જેટલું હું અહીંયા હળદર લઉં છું, 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે. આ બધાને સરસ રીતના મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ લો રાખીશું જેનાથી આપણા મસાલા છે તે દાઝે નહીં. અને આ બધાને સરસ રીતના મિક્સ કરી અને આપણે એમાં પાણી નાખીશું. તો અહીંયા 1/2 ગ્લાસ જેટલો હું પાણી લઈ રહી છું. 1/2 ગ્લાસ જેટલું પાણી ઇનફ છે. આ બધાને મિક્સ કરી દઈશું. આ શાકમાં કોઈ લીલા મરચાંનો યુઝ નથી કરવાનો, કેમ કે જે છે લાલ મરચું એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો આ બધાને મિક્સ કરી અને આપણે કૂકરને ઢાંકણ ઢાંકી અને 2 સિટી થાય ત્યાં સુધી એને ચડવા દઈશું. 2 સિટી થઈ ગયા બાદ તમે એને ચેક કરશો તો આપણું શાક છે તે એકદમ સરસ બની ગયું છે. તમે જો રસો પસંદ કરતા હોય તો થોડુંક વધારે પાણી એડ કરવું, બટ 1/2 ગ્લાસ કોરું શાક તમારે જોતું હોય તો 1/2 ગ્લાસ પાણી ઇનફ છે. અને જો થોડુંક પાણી આમાં રહી ગયું હોય ને તમારે કોરું ખાવું હોય તો થોડીક વાર આને ચડવા દેવું આવી જ રીતના ખુલ્લું કૂકર રાખીને, જેનાથી રસો છે તે બળી જશે અને આપણું શાક છે તે એકદમ કોરું થઈ જશે. અને તમે જોઈ શકો છો આપણું શાક છે તે એકદમ રેડી છે સર્વિંગ માટે. તો આપણે એને સર્વ કરીશું. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.